મોદીની અપીલના સમર્થનમાં પીએમના વતન ગુજરાતે તેમની જનતા કર્ફ્યુની અપીલને સફળ બનાવી છે. આજે લોકોએ સ્વયંભૂ બધું જ બંધ રાખ્યું છે અને કોરોના સામેની લડતને મજબૂત બનાવી છે. ત્યારે નજર કરીએ સુરતના માહોલ પર. કોરોનાની કાળી છાયા વચ્ચે પીપલોદ નજીક આવેલ એસવીએનઆઈટી સર્કલ પાસેનો વિસ્તાર પણ સુમસાન જોવા મળ્યો હતો. તો જોઈએ વાહન ચાલકો વગર રસ્તા ઉપરનો સૂનો સન્નાટો. કોરોના વાયરસને લઈ આખું ગુજરાત અને આખું ભારતમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીએ જાહેર કરેલ જનતા કર્ફ્યુનો આજે ભારે પ્રતિસાદ જોવા મળ્યો છે. લોકો પોતપોતાના ઘરમાં રહીને પીએમ મોદીને પોતાનો સહકાર આપી રહ્યા છે. જ્યારે કોરોના વાયરસને નાથવા માટે આજે દેશવાસીઓ સહિત સુરતીલાલાઓએ પણ કોઈ કસર બાકી રાખી નથી, જેને કારણે રસ્તાઓ પર સૂમસાન જોવા મળી રહ્યા છે. રસ્તાઓ બિહામણા જોવા મળી રહ્યા છે. હાલ દોઢો દિવસ છે, છતાં પણ રસ્તા પર સન્નાટો જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે એક પ્રવાસી સાથે મારું નામ છે મિસ્ત્રી શૈલેષ, હું ઉમરા ગામમાં રહેવાસી છું. બરોબર છે, આપણે કોરોનાનો સપોર્ટ કરીને આપણે દરેક ભારતીયોને જનતાને વિનંતી કરવી છે કે ઘરની બહાર નીકળશો નહીં, અને આપણે આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપણે સપોર્ટ કરવા ખૂબ પ્રયાસ કરીએ છીએ. આઈ લવ ટુ ઇન્ડિયા ફ્રોમ નરેન્દ્ર મોદી. જી ભાઈ, આજે જે જનતા કર્ફ્યુ છે તો એ બાબતે તમને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? તો સુરતના વાસીઓ તો તમને ખબર તો છે કે સપોર્ટ કરવા માટે પહેલો નંબર છે. બરોબર છે, હું પણ હમણાં દૂધ લેવા માટે જ આવ્યો છું, પણ રસ્તામાં મળી ગયા છે તો આપણે ઇન્ટરવ્યૂ માટે આપણે જનતાને સપોર્ટ કરવા માટે સંમત છીએ. જી, અમારા સુરતી લાલા અત્યારે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે નીકળ્યા છે, તો તેઓ પણ આમાં સહભાગી બન્યા છે. કોરોનાને ડામવા માટે માત્ર એક સુરતી નહીં, હજારો લાખો સુરતીઓ તેમજ અનેક શહેરીજનો આ અભિયાનમાં જોડાઈ નરેન્દ્ર મોદીને સહકાર આપી રહ્યા છે, તેમજ પોતાનો અને પોતાના પરિવારનો સાથ સહકાર તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે અંગેનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે આજનો માહોલ જોતાં એવું લાગી રહ્યું છે કે કોરોના વાયરસને ડામવામાં સુરતીવાસીઓએ કોઈ કસર બાકી રાખી નથી. સોનલ ટોપીવાલા સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. વિશ્વને મોતના મુખમાં ખેંચી જવાનો પ્રયત્ન કરનાર કોરોના વાયરસથી પીપલોદ વિસ્તારમાં સન્નોટાની લહેર જોવા મળી હતી. તો નજર કરીએ સુરતના કેબલ સ્ટેન્ડ બ્રિજના વિસ્તાર પર. સમગ્ર વિશ્વને પોતાની ચપેટમાં લીધું છે ત્યારે તેને ડામવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોના માટે સ્વાસ્થ્ય માટે જનતા કર્ફ્યુ જાહેર કર્યો છે, જેને લોકો દ્વારા શહેરીજનો દ્વારા સારો એવો પ્રતિસાદ આપવામાં આવ્યો છે. આજે હું અહીં ઉપસ્થિત છું કોર્ટ બિલ્ડિંગ નજીક કેબલ સ્ટે બ્રિજ પાસે, કે જ્યાં સન્નાટો જોવા મળી રહ્યો છે. લોકો પોતપોતાના ઘરમાં બંધ છે, કેદ છે. આજે તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં ચારે તરફ સન્નાટો છે, લોકોની અવરજવર દેખાતી નથી, અને જે પણ કોઈ હશે તો તેઓ પોતાની કિંમતી. તો કોરોના વાયરસને ડામવા માટે આજે સુરતીવાસીઓ એકજૂટ થઈને પોતપોતાના ઘરમાં રહીને કોરોનાની મોતના મુખમાંથી બહાર નીકળવા માટે આજે અહીં. કહેવાય છે કે માનવીને દવા અને દુઆ બંને ફળે છે, પરંતુ કોરોનાએ ભક્તોને પોતાના ભગવાનથી દૂર કરી દીધા છે. કોરોનાના ચેપ હોવાથી આજે મંદિરો સહિત અન્ય ધાર્મિક સ્થળો પર ભક્તોની ભીડ જોવા મળી ન હતી, કારણ કે ભગવાનના દરવાજા બંધ હતા. ત્યારે ભગવાન અને ભક્તો વચ્ચે અંતર ઉપજાવનાર કોરોનાને નાબૂદ કરવો એ જ આપણો પ્રાથમિક તબક્કો રહ્યો છે. પીપલોદ સ્થિત આવેલ ઈચ્છાનાથ મહાદેવ મંદિરના પણ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે.
આજે મારાથી દૂર થઈ ગયા છે ત્યારે આપણે આજે મંદિરના પતંગરમાં ઉભા છે દિવ્યાંગ ન્યૂઝ સમગ્ર દર્શકોને બતાવવા માંગશે કે મંદિરના દ્વાર પણ આજે બંધ રહ્યા છે અને ત્યાં અપીલ સૂચનાઓ પણ મૂકવામાં આવી છે કે આજે જનતા કર્ફ્યુ છે તો એ માટે ભગવાન પણ બંધ છે, ભક્તોના ભક્તોથી દૂર છે, જે માટે નોટિસ બોર્ડ પણ મૂકવામાં આવી છે પોલીસ કમિશનર દ્વારા. અહીં આપ જોઈ શકો છો કે ભક્તો માટે નોટિસ પણ મૂકવામાં આવી છે કે જેથી કોરોના, ભયાનક કોરોના એ ભગવાનને પણ અસર ન કરી શકે. ત્યારે આપણે આજે ભક્તો અને ભગવાન વચ્ચેનું અંતર બતાવવાનો પ્રયત્ન કરીએ. કહેવાય છે કે લોકો માટે દવા સાથે દુવા પણ કામમાં આવતી હોય છે, પરંતુ આ કોરોના વાયરસ લોકો માટે, ભક્તો માટે એવો સાબિત થયો છે કે આજે ભગવાનના દ્વાર બંધ થયા છે જ્યારે ડૉક્ટરના દરવાજા દર્દીઓ માટે ખુલ્લા થયા છે. જે ખતરનાક છે, જે કુદરતી કોરોના વાયરસને કારણે અમુક લોકો મંદિરે ન જઈ ડૉક્ટરના દ્વાર પહોંચ્યા છે. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે મંદિરના દ્વાર પર લગાવવામાં આવ્યા બોર્ડ મુજબ પોલીસ કમિશનર દ્વારા 29 માર્ચ સુધી મંદિર બંધ રાખવાનું આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે કોરોના વાયરસ એવો તો કેવો છે કે જેણે ભક્તો અને ભગવાન વચ્ચેનું અંતર બનાવી દીધું છે, ત્યારે હવે પછીનો સમય જ બતાવશે કે ભગવાન કોરોના વાયરસને કેટલે અંશે દૂર કરશે અને પોતાના ભક્તોને નજીક લાવવાનો પ્રયાસ ન કરશે. લોકોના જીવન જરૂરિયાતની ચીજવસ્તુમાં પેટ્રોલ પણ મહત્વનો ભાગ ભજવે છે, ત્યારે શહેરીજનો બંધને સારો પ્રતિસાદ આપવા અથવા ગેટ વિસ્તારમાં આવેલ ભારત પેટ્રોલિયમના કર્મચારીઓ પણ આજે ફરજ પર હાજર રહી આરામ ફરમાવતા નજરે પડ્યા હતા. તો જાણીએ કર્મચારીઓનો પ્રતિભાવ. વાયરસને લઈ સમગ્ર સુરત શહેર આજે કટિબદ્ધ બન્યું છે અને જનતા કર્ફ્યુને સારો પ્રતિસાદ આપી રહ્યું છે. ત્યારે સુરતના અઠવા ગેટ સ્થિત આવેલ ભારત પેટ્રોલિયમ જે સતત રોજ કાર્યશીલ રહેતું હોય છે તેના કર્મચારીઓ પણ આજે આરામ ફરમાવી રહ્યા છે. એનું કારણ છે કે સુરતીઓ બંધને સારો એવો પ્રતિસાદ આપી રહ્યા છે કે જેથી એ લોકોના પેટ્રોલ પંપ ઉપર પણ વાહન ચાલકોની સંખ્યા જોવા મળતી નથી. ત્યારે આજે ભારત પેટ્રોલિયમના કર્મચારીઓ સતત સેવામાં હાજર તો છે, પરંતુ તેઓને કોઈ પણ વાહન ચાલકો પેટ્રોલ માટે આવતા નથી. તો આપણે પેટ્રોલના માલિક સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. જી, આપનું નામ? જી સર, હવે કોરોના વાયરસને લઈ આજે કેવો પ્રતિસાદ છે, બંધને કેવો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે? બંધનો પ્રતિસાદ તો સારો આપ્યો છે કે ભાઈ કોરોના વાયરસ જેમ તે બધું બંધ રાખેલું છે તેના માટે સારું પણ છે કે કોરોના વાયરસ પહેલો જ ચાલુ છે સુરતમાંથી આપણે અને બધા મુક્ત થઈ જાય છે. અને તેના માટે પણ અમારે જો પંપ ચાલુ રાખ્યો છે તેના માટે અમે સેવા માટે હાજર જ છીએ ઓલરેડી 24 અવર્સ માટે. અને કસ્ટમર જે રાહ જોઈએ છે અમે કે આવે છો તો અમે અમને અમને સેવા આપીએ છીએ કે ના નથી પાડતા એની એની ટાઈમ. કોરોના વાયરસ કે લીએ હમ સબ તૈયારી હૈ, એમ્બુલન્સ હૈ, કોઈ ઇમરજન્સી આતે ઉસમેં માસ્ક લીજે ચાલતે હૈ, માસ્ક ઓર સબ માસ્ક લગા કે સબ ખડે હૈ પૂરી તૈયારી કે સાથ. સબ તૈયારી હૈ, એમ્બુલન્સ હૈ, કોઈ ઇમરજન્સી આતે ઉસમેં માસ્ક લીજે ચાલતે હૈ, માસ્ક ઓર સબ માસ્ક લગા કે સબ ખડે હૈ પૂરી તૈયારી કે સાથ. અચ્છા जी सर, आप क्या बोलोगी कोरोना वायरस के बारे में? सूरत की पब्लिक पालन कर रही है वायरस का और बाहर निकलना उनका बंद ही है, तो इसमें ये नहीं है. खाली जो अर्जेंट है दवा होने वाले वो है वही आ रहे हैं इमरजेंसी वाले, बाकी दूसरे कोई पब्लिक नहीं आ रही है. तब जोयू के कर्मचारियों कहूँ કે લોકોનો ધસારો રોજ મોટી સંખ્યામાં હોય છે, પરંતુ આજને બંધને એટલો સારો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે કે આજે ખુદ એ લોકો આરામ કરે છે. પેટ્રોલ એ લોકોની તમામ શહેરીજનોની જીવન જરૂરિયાતની વસ્તુ છે, તો એને પણ
બંધ રાખવામાં આવ્યું છે, પરંતુ પેટ્રોલ પંપની સેવા તો ખુલ્લી રાખવામાં જ આવી છે, પરંતુ સુરતીઓ પોતાના ઘરમાં કેદ થઈ ગયા છે, તો કઈ રીતે આ સેવાનો લાભ લઈ શકે, કઈ રીતે? પરંતુ હાલ તો જે ઇમરજન્સી સેવાઓ જેમ કે એમ્બ્યુલન્સ, અગ્નિવાહક વાહન વગેરેને જ પેટ્રોલ પૂરું પાડવામાં આવી રહ્યું છે, બીજા બધા પોતાના ઘરમાં કેદ રહી કોરોનાને ડામવા, કોરોનાના મુખમાંથી બહાર નીકળવા માટે સતત પ્રયત્નશીલ બની રહ્યા છે. સુરતનો અથવાગેટ વિસ્તાર કે જે કાયમિક ધોરણે વાહન ચાલકોથી ધમધમતો રહે છે, ત્યાં પણ સન્નાટો જોવા મળ્યો હતો. પરંતુ પોલીસના જવાનો ફરજમાં હાજર રહી કારણ વિના જાહેર માર્ગ પર ફરતા લોકોને અટકાવી કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરી હતી. જનતા કર્ફ્યુનો શું કે અમલ કરે છે અને અમે જોયું છે ત્યાં સુધી સવારથી અમે અહીંયા પોઈન્ટ પર ઉભેલા છે, પણ જનતાનો સારો પ્રતિસાદ છે અને મોટાભાગે કોઈ ખોટી રીતે કોઈ નીકળતા, જેમ કે ડૉક્ટર્સ જે પોતાની ડ્યુટીમાં જરૂરી છે તે લોકો સિવાય કોઈ બીજા કોઈ વ્યક્તિ બહાર નથી નીકળતા અને સારું છે, શાંતિ છે. જી સર, હવે જે લોકડાઉનનો અમલ થવાનો હતો તે થઈ ચૂક્યો છે? લોકડાઉનનો હવે લોકો પર આધારે આજેની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે તો સારો પ્રતિસાદ છે કે જરૂરી કામ સિવાય લગભગ વધારાના કોઈ લોકો બહાર નથી નીકળતા અને સારું છે. ને આપણે લોકોને અપીલ કરીએ કે લોકડાઉન પર આવી રીતના અમલ કરે. સર, આપ મીડિયાકર્મી, પોલીસ જવાનો અને મેડિકલ લોકો વાળી જે કામગીરી આજે બી કાર્યરત છે એ વિશે આપ શું કહેશો? ના, અમે અહીંયા સવારથી ઉભેલા છે તો જોયું છે કે મીડિયાકર્મી છે, ડૉક્ટર્સ છે, પછી પોલીસકર્મીઓ છે, આ સિવાય બીજા એ લોકો કાર્યરત છે, એમના સિવાય બીજું કોઈ વધારાની વ્યક્તિ બહાર નથી આવતા અને એ લોકો સતત કાર્યશીલ છે. આપ શું કહેશો, જે પોલીસકર્મીઓ પોતાનો જીવ જોખમમાં મૂકી અને પોતાની ફરજ પર ઊભા છે એવા આપના મિત્રોને આપ શું કહેશો? ના, એમને તો હું શું કહીશ કે ખૂબ ખૂબ અભિનંદન. એમ બીજું તો શું, હવે જે સરકારી ફરજ છે અમારે ફરજ માટે અમે કાર્યરત. કોરોના વાયરસને લઈ જનતા કર્ફ્યુમાં ગાંધી ચોક પર પોલીસના અધિકારીઓ અને જવાનોની જાબાઝ કામગીરી પર નજર કરીએ. એ લોકો કેવી
તમને સહભાગી બની રહ્યા છે, કઈ રીતે? લોકો અત્યારે જે બહાર નીકળે છે, આમ તો પબ્લિક ઓછું નીકળેલું છે, પણ જે લોકો બહાર નીકળે છે, કોઈ હોસ્પિટલની જરૂરિયાત માટે નીકળે છે અથવા જીવન જરૂરિયાતની વસ્તુ માટે નીકળેલા છે લોકો, જે દૂધ છે, હોસ્પિટલ છે, તો એને અમે જવા દઈએ છીએ. પણ વ્યક્તિગત અમે પૂછીએ છીએ કે ભાઈ તમે શા કારણે તમે બહાર નીકળેલા છો અને શું રીઝન છે બહાર નીકળવાનું, તો લોકો દ્વારા અલગ અલગ માહિતી આપવામાં આવે છે, હોસ્પિટલનું છે તો એ લોકોને જવા દઈએ છીએ. પણ અમે લોકોને એટલું જ કહેવા માગીએ છીએ કે થોડુંક જે સરકારને સાથ સહકાર આપો તો તમારા માટે બી સારું છે અને આ દેશ માટે બી સારું છે. જી સર, હવે તમે આ તાપ સરકારમાં ઊભા છો અને લોકોની સેવામાં હાજર છો, તત્પર જનતા કર્ફ્યુ જે રાખવામાં આવેલો છે અને ચુસ્ત પણે અમલ થાય એ માટે જેટલા એન્ટ્રી પોઈન્ટ છે, એક્ઝિટ પોઈન્ટ છે, એક્ઝિટ પોઈન્ટ છે, ત્યાં પોલીસે બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને લોકોને અપીલ કરવામાં આવે છે કે મેક્સિમમમાં મિનિમમ ઘરની બહાર ના નીકળે અને વાયરસ અટકાવવા માટે આપણે પૂરતા પ્રયત્નો કરીએ. જે કહેવાય છે કે પોલીસ બનવું સહેલું છે, પરંતુ લાગે એવું હતું નથી. પોલીસ એક એવી વિભાગ છે, પોલીસ એક એવું ખાતું છે કે જેમાં દિવસ રાત મહેનત કરી પોતાનો વિચાર ન કરી, પોતાના સ્વજનોનો વિચાર ન કરી પોલીસ કર્મચારીઓ ખડે પગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. લોકો કહે છે કે પોલીસ હોઉં એટલે તો સફર વાત કહેવાય, પરંતુ પોલીસને જ ખબર હોય છે કે તે લોકોની દશા કેવી થાય છે. શહેરીજનોની સેવામાં શહેરી કાયદાઓનું પાલન કરવામાં પણ પોલીસનું કેવી પરિસ્થિતિ સર્જાય છે તે બાબતે હું પૂછવાનો પ્રયત્ન કરીશ. તો સરકારે તમને કઈ સુવિધા આપી? જ્યારે ભી પોલીસ અધિકારી હોય, કોઈ ભી હોમગાર્ડ હોય કે કોઈ ભી ટ્રાફિક હોય કે SRP હોય કે મિલિટરી હોય છે, ત્યારે એવું કોઈ બાંયધરી નથી આપતા કે કોઈ ભી એવી સિચ્યુએશન આવે અમારે લોકો તમને એક્સ્ટ્રા સુવિધા ફાળવે. અમારું કામ છે લોકોનું રક્ષણ કરવાનું, એ કોઈ ભી હાલતમાં અમે કરશું. જી સર, આપની વાત સાચી, પરંતુ સરકાર તરફથી આજે કર્મચારીઓને આ સુવિધા પાડવામાં આવી છે? આ જે કોરોના વાયરસ ચાલી રહ્યો છે એની પ્રથમ જરૂરિયાત છે. હા મેડમ, એવા જે માસ્ક ને એવું છે એ કેટલાક અધિકારીઓ દ્વારા ફાળવણી કરવામાં આવી છે અને કેટલાય પોતે સ્વખર્ચે લઈ લીધું છે. જે સેનિટાઈઝર છે એ દરેક વ્યક્તિની જરૂરિયાત છે, અમે બી સેફટીમાં જાળવી રાખીએ. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પણ વિદેશથી પરત ફરેલા લોકોના ઘરે ઘરે જઈ કોરોનાથી સાવચેત રહેવા જાણકારી આપી હતી અને તેઓના વિદેશ પ્રવાસને લઈ આવવાથી જવા સુધીની તમામ માહિતીઓ મેળવી સ્વજનોને પણ સાવચેતી રાખવાની અપીલ કરી હતી. કોરોના વાયરસને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીઓ વિદેશથી પરત ફરેલા શહેરીજનો સાથે કાર્યવાહી કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે, ત્યારે આપણે વિદેશથી ફરેલા શહેરીજનો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. જી સર, આપનું નામ? મોહમ્મદ સલીમ. જી સર, તમે અત્યારે ક્યાંથી પરત ફર્યા? મક્કા મદીના. જી સર, હવે પાલિકાએ તમારી આપ ક્યાં કહેવા ચાહોગે અમારે સબકો કે
कोरोना के बारे में कैसे सावधानी बरतनी चाहिए? हमको ऐसा बोला कि हर बार हाथ धोने चाहिए, सैनिटाइज से साफ सफाई रखनी चाहिए, दिन में तीन बार कचरा पोता करना चाहिए, हर चीज़ को ग्लव्स पहन के पोछना चाहिए बच्चे के लिए और पेंडिंग के लिए और सिटीजन के लिए सब। उनको जल्दी वो जल्दी ये लग जाता है, इसलिए उनकी केयर करनी चाहिए और घर से बाहर निकलना भी चाहिए। महानगर पालिका वालों ने हमें बहुत अच्छे से समझा है और हम इसके बराबर वो करेंगे। ओके, क्या बात है। વાતોનું ધ્યાન રાખો, એક તો તમને તાવ શરદી ખાંસી ગળામાં દુખાવો પીઠમાં દુખાવો ગળા પાણી પીએ તો ગળામાં દુખે આવું થાય એટલે તમારે તમારે કોર્પોરેશનની હેલ્પલાઈન નંબર છે એને ઉપર કોન્ટેક કરવાનો અથવા હું મારો નંબર આપી દઉં છું એના પર હું કોન્ટેક કરવાનો બરાબર। તમારે 15 દિવસ સુધી ઘરની બહાર નીકળવાનું નથી। બીજું કે તમારે દર કલાકે સેનિટાઈઝર અથવા સાબુથી હાથ ધોવાના। તમે ઘરની બહાર નીકળવાનું થાય બની શકે તો 99% નીકળવાનું નહીં અને કોઈ એવા આવશ્યક સંજોગો નીકળવાનું થાય તો મોઢા પર માસ્ક બાંધો। ઘરમાં પણ માસ્ક પહેરીને ફરવાનું દર બરાબર છે અને દર દિવસે માસ્ક બદલી દેવાનું 8 કલાકે 15 દિવસથી 20 દિવસના અલગથી માસ્ક રાખવાના બરાબર છે। અને ઘરમાં દરેક વ્યક્તિના થાળી વાટકી ગ્લાસ તુવાર પથારી અન્ય વસ્તુઓ છે તે બધા અલગ અલગ રાખવાના। હવે દરેકના કપડાં અલગથી ધોવાના, ખાંસી આવે તો મોઢા પર રૂમાલ રાખવાનો અને એ રૂમાલને છે ને બીજા કપડાથી સાથે મિક્સ નહીં કરવાનો, એ રૂમાલને ગરમ પાણીના બોલમાં ડીપ કરી દેવાનો અને પછી ધોવાનો। તમે બધાના કપડાં એક સાથે ધોશો ને તો એકનો છે બીજાને ફેલાશો। તમે અત્યારે સ્વસ્થ છો, સારા છો, અમે પણ એવું ઈચ્છીએ કે તમે સારા જ રહો, પણ વાયરસનો ઇન્ક્યુબેશન પીરિયડ 14 દિવસનો હોય, 14 દિવસની અંદર તમને આ લક્ષણો લાગુ પડે અથવા એના પછી પણ પડી શકે તો તમારે તરત જ હેલ્થ ઓથોરિટી અમારી હેલ્પલાઇન નંબરનો 104 મળી જાય, હા 104 પણ અથવા તો કોર્પોરેશનનો કોન્ટેક કરી શકો અથવા મારે પણ જણાવી શકો બરાબર છે। હવે ઘરની સફાઈ કેવી રીતે રાખવાની એવું તમને જણાવી દઉં કે ઘરે આપણે દિવસમાં 3 વાર કચરા અને પોતું પણ મારવાનું છે। પોતું શેનાથી મારવાનું? કાં સોડિયમ હાઇપોક્લોરાઇડ અથવા તો બ્લીચિંગ પાવડર એનાથી પોતું મારવાનું છે બરાબર છે। ઘરની આ જે બધી સપાટીઓ છે એને આપણે સેનિટાઈઝર અને એના દ્વારા આપણે ક્લીન કરીશું, આલ્કોહોલવાળું સેનિટાઈઝર આવે ને એનાથી ચોખ્ખું કરવાનું છે બરાબર ઘરની બધી સપાટી। બાકી પલંદરના પેપરમાં તમારે કઈ વસ્તુ કઈ રીતે સ્વચ્છ રાખવું એની ગાઈડલાઈન પલંદરના સંદેશમાં પણ આપેલી છે, ટીવી ભાસ્કરમાં પણ આપેલી છે, એ તમે જોઈ શકો વધારે સારું। બીજું કે સફાઈ કરતી વખતે છે ને કોરા આટલી સફાઈ નથી કરવાની, ગ્લોવ્સ પહેરવાના છે બરાબર, ગ્લોવ્સ તો તમે મેડિકલ સ્ટોરમાં મળી જાય। બીજું કે ઘરમાં કોઈ પણ મહેમાનોને આવવા દેવાના નથી અને બીજું તમારે કોઈને ઘરે જવાનું નથી બરાબર છે। અને માસ્ક ને શું કરશું, આપણે ડેલી જે છે ને જે યુઝ કરેલું માસ્ક હોય કારણ કે એને પાડી દેવું તમે જમીનમાં ડાળી દેવું બરાબર છે, ડેલી નવા નવા માસ્ક ન ઓકે। અને બીજું કે ઘરમાં કોઈ જે સિનિયર સિટીઝન્સ હોય, નાના બાળકો હોય, એ લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં પ્રેગ્નન્ટ બહેનો હોય તો તરત જ એ લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં આવે, એ લોકોને રોગ જલ્દી લાગુ પડે તો તરત જ અમારે કોન્ટેક્ટ કરવો જોઈએ। સુરતના ઉધના અને પાંડેસરા વિસ્તારમાં જનતા કર્ફ્યુને લઈ ઉધના પોલીસને પણ જનતા તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો। ત્યારે ભારતમાં બી કોરોના વાયરસનો કહેર વર્તાયો છે ત્યારે નરેન્દ્ર મોદીશ્રીએ જે જનતા કર્ફ્યુનું આહ્વાન કરવામાં આવ્યું છે, તમે સુરત સિટીના પાંડેસરા વિસ્તારમાં જોઈ શકો છો કે જનતા આહ્વાન તમે જોઈ શકો છો કે રોડ સુમસામ પડેલા છે, દુકાનો બંધ છે, અહીં લાખોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે। તમે દ્રશ્યોના આધાર પર જોઈ શકો છો કે આજે બધી દુકાનો બંધ છે ને રોડ એકદમ સુમસામ છે, કોઈ ગાડીની અવર જવર દેખાતી નથી, તમને બતાવવાની અમે કોશિશ કરી રહ્યા છીએ। અમે તમે પોલીસ સાહેબ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું, પોલીસ દ્વારા જે લોકોને ટ્રાફિક સોલ્યુશન માટેના ઊભા કરવામાં આવતા હોય છે જવાનો, ત્યારે તમને દ્રશ્યો બતાવે છે આજે પોલીસ ખાલી ઊભી છે અને રોડ સુમસામ પડે છે। આપણી સાથે કેટલાક પોલીસવાળા અધિકારીઓ છે, આજે આપણે એમને પૂછીએ કે કેટલું જનતા દ્વારા સમર્થન મળી રહ્યું છે, આજે નરેન્દ્ર મોદીની જે પહેલ હતી તે ક્યાંક ને ક્યાંક પાંડેસરા વિસ્તારમાં સક્સેસ થઈ રહ્યું છે અને આજે આપણી સાથે પોલીસ જવાન છે, આપણે એમની સાથે વાત કરીશું કે એમનું શું કેવું છે, પબ્લિક કેવું એમને સમર્થન આપી રહી છે। જી સાહેબ, આપનું નામ? જી સાહેબ, આપનું નામ? જી સાહેબ, આજે જનતા કર્ફ્યુનું આહ્વાન કરવામાં આવ્યું છે શ્રી નરેન્દ્ર મોદી દ્વારા, આપ શું કહેશો? એ સારા માટે જ છે, આપણા સૌના ઉપયોગી માટે જ છે કે આ જે કોરોના વાયરસ છે
તે એની ચેનલ તૂટી જાય અને આગળ કોઈ વધે નહીં અને જનતાએ એનો 100% પ્રતિસાદ આપ્યો છે અને સારા માટે છે. જી આપણી સાથે ટીઆરપી જવાનો છે, જે ટીઆરપી જવાનો ખરે પગે તાપમાં ઊભા રહીને ટ્રાફિક સોલ્યુશન કરતા હોય છે, ત્યારે આપણે એમની સાથે બી વાત કરીશું કે આજે એમને કેવું લાગી રહ્યું છે. જનતાનો પૂરેપૂરો સપોર્ટ અહીંયા પાટેત્રા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. જી સાહેબ, જે આજે શ્રી વડાપ્રધાને જે જનતા કર્ફ્યુનું આહ્વાન કર્યું હતું, કેટલું સમર્થન મળી રહ્યું છે? 100% 90% સમર્થન મળે છે. સારું 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 છે. અને જે કોરોના વાયરસની જે ચેન હતી, જે વડાપ્રધાન માનનીય શ્રીનું જે આહ્વાન હતું, શું કેટલી કેટલો અસર પડશે આમાં? સારું પડશે, સારું થશે, સારું થશે. જી આ હતું આપણું પાંડેસરા વિસ્તારની જેમ આપણે વાત કરી હતી કે તમે જોઈ શકો છો કે રોડ એટલા સુમસામ પડ્યા છે, દુકાનો બંધ છે, લોકો ઘરની અંદર છે. ક્યાંક ને ક્યાંક શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે જનતા કર્ફ્યુનું આહ્વાન હતું, ક્યાંક ને ક્યાંક પાંડેસરા વિસ્તારમાં અસર કરી ગયું છે એવું દેખાઈ રહ્યું છે. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ સુરત. વિશ્વની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભારતમાં બી કોરોના વાયરસે કહેર મચાવી છે. તમે જોઈ શકો છો પાંડેસરાના પિયુષ પોઈન્ટ વિસ્તારની અંદર લોકોએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી ઘરમાં પ્રવેશ કરી ગયા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એમને આહ્વાન કરવામાં આવ્યું હતું કે જનતા કર્ફ્યુ, અને આજે ક્યાંક ને ક્યાંક પાંડેસરા વિસ્તારમાં એની અસર દેખાઈ રહી છે. તમને દ્રશ્યોના આધારે બતાવવાની કોશિશ કરું છું કે જે મેડિકલ જેવી પ્રાથમિક સુવિધા છે, જે દવાખાના છે, એને શરૂ રાખવામાં આવ્યા છે અને કેટલાક લોકો અહીં એમની જરૂરિયાત પૂરતો સામાન મેડિકલમાં લેવા આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તમે દ્રશ્યોમાં બતાવવા કોશિશ કરું છું કે જે રસ્તાઓ છે તમે જોઈ શકો, ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની જરાહી ગાડીઓ નજર દેખાતી નથી. અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે લોકોને જનતા કર્ફ્યુ વિશે કહ્યું હતું તે ક્યાંક ને ક્યાંક સફળ પાંડેસરા વિસ્તારમાં દેખાઈ રહ્યું છે. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ સુરત. કોરોના વાયરસથી બચવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ જનતા કર્ફ્યુના સમર્થનમાં સરકારી ખાતાના અધિકારીઓ પણ સામેલ છે, પરંતુ તેઓએ પોતાની ફરજ પણ નિભાવી રસ્તા પર ફરતા બિનજરૂરી વાહન ચાલકોને અટકાવી કાર્યવાહી કરી હતી. કોરોના સામેના કર્ફ્યુને સારો પ્રતિસાદ આપવા અને જનતાના સ્વાસ્થ્યને પૂરું રક્ષણ આપવા સરકાર કટિબદ્ધ બની છે, જેમાં સરકારી દફતર એટલે કે પોલીસ અને આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓએ પણ પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી દીધા હતા. શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક પોઈન્ટ પર પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો, જેઓ બિનજરૂરી અવર જવર કરતા આપને દ્રશ્યમાં જે પોલીસની કામગીરી જોવા મળી રહી છે તે નાનપુરાના ટીમલિયાવાડ વિસ્તારનો છે. તેમજ પોલીસ વિભાગના લોકો જરૂરી હોય તેવા બેરિકેડ પણ ગોઠવી દીધા છે.